બનાસકાંઠા જિલ્લામાં ડીસા નગરપાલિકાની આગામી સમયમાં યોજાનાર સામાન્ય ચૂંટણીને લઈ રાજકીય ગરમાવો તેજ થઈ ગયો છે. ડીસા નગરપાલિકાની ચૂંટણીને લઈ 8 ફેબ્રુઆરીથી ઉમેદવારી ફોર્મ ભરવાની શરૂઆત થઈ હતી અને 13 ફેબ્રુઆરીના ઉમેદવારીપત્ર ભરવાની અંતિમ તારીખ સુધી ભાજપ, કોંગ્રેસ અને આમ આદમી પાર્ટી સહિત અપક્ષ ઉમેદવારોએ ઉમેદવારી નોંધાવી હતી. ડીસા નગરપાલિકામાં ઉમેદવારીપત્ર પરત ખેંચવાની આજે અંતિમ તારીખ હતી ત્યારે આજે ડીસાની નાયબ કલેક્ટર કચેરી અને મામલતદાર કચેરીમાં ઉમેદવારીપત્ર પરત ખેંચવા માટે ઉમેદવારો આવ્યા હતા. વોર્ડ નંબર 3માં આમ આદમી પાર્ટીના ઉમેદવાર શ્યામાબેન નારણભાઈ પુરોહિત અને વોર્ડ નંબર 7માંથી કોંગ્રેસના ઉમેદવાર જોગાજી મસરાજી માજીરાણા તેમજ 1-11 વોર્ડના 32 ઉમેદવારોએ ઉમેદવારીના ફોર્મ આજે પરત ખેંચ્યા હતા. હવે આગામી સમયમાં ચૂંટણી જંગ જામવાનું છે ત્યારે આજે ભારતીય જનતા પાર્ટીના મજબૂત ઉમેદવારોની સામે લડવાની જગ્યાએ પક્ષના અને અપક્ષના ઉમેદવારો ફોર્મ પરત ખેંચાતા નજરે પડ્યા હતા.